કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી સામે થયેલા બદનક્ષી કેસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે, જેમાં અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. જો કે આ કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે, જેને લઈ હવે 22 માર્ચે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે. મહત્વનું છે કે 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેમાં જબલપુરની સભામાં અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલતા અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા, જે બાદમાં બીજેપી નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. જો કે આ મામલે અગાઉ રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં પહોંચીને જુબાની પણ આપી હતી. ब्यूरो रिपोर्ट खबर गुजरात लाइव.